અસર શું છે કે આપણી નજીકની વસ્તુ જે આપણી પાસે છે એ મોટી દેખાય અને દૂરની વસ્તુ છે નાની દેખાય એને એ જે દ્રષ્ટિ ફેર થાય છે એને આપણે યથાદર્શન કહીએ છીએ વસ્તુ તો એની એ જ હોય છે કોઈ ફેરફાર નથી થતો કોઈ કદમાં કે ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી પણ આપણે અંતરની વધઘટ થતી હોય છે એના લીધે આપણને આ વસ્તુ દેખાતી હોય છે દાખલા તરીકે આપણે રેલવેનો પાટો આપણે જોઈએ તો આપણને નજીકમાં આપણને પોળો દેખાતો અને ત્યાં આપણને દૂરનો આપણને નાનો એવી રીતે રેલવેના થાંભલા છે એ થાંભલા આગળ કરો ઉભા અને બીજો થાંભલો એના જેટલો ના હોય એ નાનો દેખાય પછી એનાથી પાછું બીજો એક નાનો દેખાય પછી દૂર જતા પછી નાનો દેખાય આમ કરતા કરતા આ જે નિયમ થયો એ યથાદર્શન આ નજીકનો વસ્તુ છે મોટી દેખાય અને દૂરની છે નાની દેખાય એ રીતે વૃક્ષની અંદર આવે તો વૃક્ષ આપણને અહીંયા આગળ મોટું દેખાય પછી બીજું છે નાનું દેખાય પછી આ જે છે આ કદનું છે આ કદનાનું છે બરોબર તો આપણે અહીં નજીક ઉભા છે એટલે આપણું મોટું દેખાય અને દૂર છે નાનું દેખાય આ જે ફેરફાર થાય એને યથાદર્શન કહેવામાં આવે છે એટલે માનો કે તમારે ટેબલ આપણું દોરવું હોય તો ટેબલ ની અંદર તમે શું તમે ધ્યાન રાખો તો આપણે શું છે કે ટેબલ નું જે આપણે સાઈડ છે એ એ સાઈડ આપણી સામે જે છે એ સેમ સરખી દેખાશે પણ જે ટેબલ નો બીજો ભાગ છે એ એટલો નહીં દેખાય એ આપણે નાનો દેખાશે કેમ અને યથાદર્શન નો નિયમ લાગુ પડે આ રીતે તો હવે ખ્યાલ આવી ગયો નજીકની વસ્તુ આપણને મોટી દેખાય અને દૂરની વસ્તુ નાની દેખાય તેલના ડબ્બાની અંદર તમે પદાર્થ ચિત્ર અંદર તેલના ડબ્બાનું તમે ડ્રોઈંગ કરો તો એની અંદર પણ આ જ લાગુ પડે પદાર્થ ચિત્રની અંદર આ પર્સ્પેક્ટિવનો નિયમ લાગુ પડતો હોય છે તમે કોઈ કુદરતી દ્રશ્ય દોરો કે કોઈ સ્કેચ દોરો કે શહેરનો તો આપણે જે શેરીમાં આપણે ઊભા હોય એ મકાન મોટું દેખાય અને પછી દૂર હોય રસ્તો નાનો દેખાય મકાનો બી નાનો દેખાય માનો કે ભાઈ આપણે આ બિલ્ડિંગ છે પછી આ આપણે મકાન મોટું દેખાય છે આ નાનું દેખાય છે કે દૂર છે એટલે આ રસ્તો પહોળો છે આ રસ્તો સાંકડો છે યથાદર્શન ના લીધે આપણને આ વસ્તુ દેખાતી ત્યાર પછી આપણે કેલિગ્રાફીમાં ગઈ વખતે તમે ગયા વર્ષની અંદર કેલિગ્રાફી 84 અંદર આપણે ખાના પાડ્યા હતા પણ હવે તમારે કોઈ ચિત્રનો આકાર લેવાનો અને એની અંદર કેલિગ્રાફી કરવાની ચિત્ર તો હોય દેખાતું જ હોય પણ કેલિગ્રાફી શું કરે ચિત્રને વધુ સુંદર બનાવે છે અતિશયોક્તિ તૈયાર કરે છે અતિશયોક્તિનો આપણે અભ્યાસ કરવાનો છે માનો કે 5 નંબર તમારે 6 ઉપર આ દોરેલું છે બરોબર તો માછલી તો આવી હોય છે મારો કે માછલી આ રીતે છે અને આપણે માછલી કહીએ છીએ પણ એની અંદર એને વધારે સુશોભિત બનાવવા માટે આપણે કેલિગ્રાફી કરીએ માનો ગોમણ લેખાનો ઉપયોગ કર્યો આમાં ગોળ કર્યા આમાં ત્રિકોણ કર્યા આ આ રીતે તમે તૈયાર કરી માનો કે આ તૈયાર કર્યું છે એ રીતે તમે તૈયાર કરશો એટલે એને આપણે કેલિગ્રાફી આગળ શીખી ગયા ખરું એ કેલિગ્રાફીનો ઉપયોગ કર્યો અને એનાથી આપણે સુશોભિત બનાવ્યું છે બરોબર એવી રીતે આપણે ભાત એના આને આને કહેવાય છે ભાત ચિત્ર તો આ નીચે તમે ચોરસમાં આપ્યું છે એની અંદર એક ચોરસ આવે છે અને અનિયમિત આકાર આપ્યો છે આપણે કોઈ બી આમ હવે આ તમને શોભે નહીં પણ તમે આની અંદર કેલિગ્રાફી કરો આના જેવી અને પછી તમે ખબર ના આવું રંગ પૂરો તો એ સુંદર લાગશે બરાબર ત્યાર પછી આવે ને તમારે વાતચીત હવે
અને માર્ચ 1300 પહેલા ગયા વર્ષે આપણે 1 ટકા 12માં છાપવામાં આવે ત્યારે આપણે ભાત ચિત્ર કહેતા હતા, પણ હવે ભાત ચિત્રની ભાષા અહીંયા બદલાઈ છે. સાથે કે કોઈ પણ ભાત ચિત્રની અંદર આપણે ચિત્ર બનાવવું હોય તો તમે 5 નંબર 7 ઉપર જોઈ શકો છો. એની અંદર માનો કે ભાઈ માછલી છે તો માછલીને આપણે એક સુંદર આકાર આપી આપણે ત્રિકોણ શંકુ આકાર એવો આ બધા જે આકારો છે એ વૃક્ષના દેખાતા હોય છે. હવે હું ફરી વાર તમને નેક્સ્ટ ટાઈમમાં તમને આ વાત શીખીશ, બરોબર.